गुड मॉर्निंग विद्यार्थी मित्रों, બધાને જય સ્વામિનારાયણ. ધોરણ 9 વિષય હિન્દી ની અંદર ગયા તાસમાં આપણે પાઠ 2 ન્યાયમંત્રીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાઠ 3 ક્યાં નિરાશ હોવા જાય નો અભ્યાસ કરવાનો છે. ક્યાં નિરાશ હોવા જાય એટલે કે શું નિરાશ થવાય. આ પાઠનો પ્રકાર છે નિબંધ પ્રકાર. તેના લેખકનું નામ છે હજારી પ્રસાદ દ્વિવેદી જી. તેમનો જન્મ સન 1907 અને તેમનું મૃત્યુ સન 1979 માં થયું. આચાર્ય હજારી પ્રસાદ દ્વિવેદી કા જન્મ બલિયા જિલ્લે કે ડુબે કા છપરા નામક ગાંવ મે હુઆ થા. કે લેખકનો જન્મ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ડુબે કા છપરા નામના ગામમાં થયો હતો. પારિવારિક પરંપરા અનુસાર સંસ્કૃત કા અધ્યયન શરૂ કરકે ઉન્હોને હિન્દુ કાશી વિશ્વવિદ્યાલય સે જ્યોતિષાચાર્ય કી પરીક્ષા ઉત્તીર્ણ કી. કે પરિવારની પરંપરાને અનુસરીને સંસ્કૃત વિષયનો અભ્યાસ શરૂ કરીને લેખકે હિન્દુ કાશી વિશ્વવિદ્યાલયમાં જ્યોતિષ આચાર્યની પરીક્ષા પાસ કરી. ગુરુદેવ રવિન્દ્રનાથ કે આશ્રમ મે 1940 સે 1950 તક હિન્દી ભવન કે નિર્દેશક રહે. તત્પશ્ચાત કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસી એવં પંજાબ વિશ્વવિદ્યાલય ચંદીગઢ મે હિન્દી વિભાગ કે પ્રોફેસર તથા અધ્યક્ષ પદ પર કાર્ય કિયા. લેખક ને જ્યોતિષાચાર્ય કી પરીક્ષા પૂર્ણ કરને કે બાદ કહાં કહાં પે અધ્યાપક કે નામ પર કામ કિયા ઉનકે બારે મે યહાં પે બતાયા ગયા હૈ. ભારત સરકાર ને ઉન્હે પદ્મભૂષણ કી ઉપાધિ સે સન્માનિત કિયા. કે લેખક ને ભારત સરકારે એક પુરસ્કાર પણ આપ્યો અને તેમને સન્માનિત કર્યા, જેનું નામ હતું પદ્મભૂષણ. હિન્દી સાહિત્ય જગત મે દ્વિવેદીજી એક નિબંધકાર, ઉપન્યાસકાર, સમાલોચક તથા શોધકર્તા, ઇતિહાસકાર કે રૂપ મે પ્રચલિત હૈ. કે લેખક સાહિત્ય જગતની અંદર નિબંધકાર, ઉપન્યાસકાર, સમાલોચક, શોધકર્તા તરીકે પ્રચલિત હતા. અશોક કે ફૂલ, વિચાર પ્રવાહ, કુટજ, કલ્પલતા આદિ નિબંધ સંગ્રહ, બાણભટકી આત્મકથા, પુનર્નવા, ચારુચંદ્ર લેખ, અનામદાસ કા પોધા, ઉપન્યાસ તથા કબીર, સુરદાસ, હિન્દી સાહિત્ય કા આદિકાલ, સાહિત્ય સહચર, હિન્દી સાહિત્ય ઉદ્ભવ ઓર વિકાસ યાની કે હિન્દી સાહિત્ય કી ભૂમિકા આદિ આલોચના તથા ઇતિહાસ ગ્રંથ હે. કે આ વગેરે તેમના ઇતિહાસ ગ્રંથો છે કે જેની તેમણે રચના કરી હતી. પ્રસ્તુત નિબંધ મે દ્વિવેદીજીને યહ સમજાયા હૈ કે તત્કાલીન ભારતીય સમાજ મે વ્યાપ્ત અનાચર કેવલ બહારી સ્તર પર હે. વાસ્તવ મે આજ ભી લોગો મે માનવીય મૂલ્યો કે પ્રતિ આસ્થા કાયમ હે. અપને જીવન મે ઘટિત કુછ ઘટનાઓ કે દ્વારા બતાયા હૈ કે હમે નિરાશ નહીં હોના ચાહીએ, અપિતુ હમે જીવન કે પ્રતિ આસ્થાવાન બને રહેના ચાહીએ. ઇસ નિબંધ મે દ્વિવેદીજી કહેતે હૈ, લેખક કહેતે હૈ કે આજ કી પરિસ્થિતિ મે સમાજ મે અત્યાચાર ફેલા હુઆ હૈ, કિંતુ વો સિર્ફ બહારી હૈ, સિર્ફ દિખાવા હૈ. વાસ્તવ મે આજ ભી લોગો મે માનવતા ભરી હુઈ હૈ, ઓર વો આસ્થા હમારા વિશ્વાસ કાયમ હૈ. વો ઇસ નિબંધ મે ઉનકી જીવન મે હુઈ દો ઘટના બતાકર હમે બતાતે હૈ કે હમે કભી ભી નિરાશ નહીં હોના ચાહીએ, જીવન કે પ્રતિ શ્રદ્ધા ઓર વિશ્વાસ રખ કે આગે ચલના ચાહીએ. મેરા મન
कभी कभी बैठ जाता है, मारू मन क्यारेक उदास थई जाय छे। मन बैठ जाना यानी कि उदास होना। समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं कि वर्तमान पत्रों के अंदर ठगी, छेतरपिंडी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार ना समाचारों थी वर्तमान पत्र भरायेलू होय छे। आरोप प्रत्यारोप। आरोप अने प्रत्यारोप एटले के आरोप के प्रति सामने जवाब देना। कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया है, के कई एवं वातावरण बनी गयु छे, एवं लगे छे कि देश में कोई ईमानदार व्यक्ति रहयु नथी। हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है कि दरेक व्यक्ति ने संदेह एटले के शंका नी दृष्टि थी जोवामां आवे छे। जो जितने ही ऊंचे पद है उनमें उतनी ही अधिक दोष दिखाए जाते हैं कि जे जितलाज ऊंचा पद पर छे तेटलाज तेनामां दोष जोवामां आवे छे। दोष यानी कि अपराध, बुराइयां देखने को मिलती है। एक बहुत बड़े आदमी ने मुझसे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता, जो कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे। कि एक बार एक महान व्यक्तिए मने कह्यु हतु कि आ समय मां सुखी एज छे कि जे कई पण करतो नथी। जे कई पण करे छे तेनामां हमेशा लोको दोष शोधे छे, बुराइयां शोधे छे। उसके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बढ़ा चढ़ा कर दिखाया जाने लगेगा कि तेना दरेक सारा गुणों ने भूली जवामा आवे छे अने हमेशा तेनामा वधारे ने वधारे दोषो शोधवामा आवे छे। दोष किसमें नहीं होते, यही कारण है कि हर आदमी दोषी अधिक दिखाई रहा है, गुणी कम या बिल्कुल ही नहीं। के दोष कोनामा नथी होता, परंतु कारण आज छे के व्यक्तिना दोष वधारे जोवा मळे छे ज्यारे तेनामा रहेला सारा गुणों ने बिल्कुल जोवामा आवता नथी। स्थिति अगर ऐसी है तो निश्चय ही चिंता का विषय है कि जो परिस्थिति आवी रही तो खरेखर चिंतानो विषय छे। क्या यही भारतवर्ष है? शू आज भारत देश छे जिसका सपना तिलक और गांधी ने देखा था, कि जेनु सपनु तिलक अने गांधीजीए जोयु हतु। रविन्द्रनाथ ठाकुर और मदन मोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गह्वर में डूब गया। अतीत यानी कि बीता हुआ समय और गह्वर यानी कि गड्ढा, खाडो, गुजराती मां खाडो। केसु रविन्द्रनाथ ठाकुर अने मदन मोहन मालवीयनु महान संस्कृति अने सभ्यता धरावता भारत देशनु जे भविष्य वीतेली क्षणों छे ते शू खाडामां डूबी गई? आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि, महामानव समुद्र क्या सूखी गया? अहियाँ लेखक कहे छे कि आपणो जे देश छे ए विविध ज्ञाति, विविध भाषाओं बोलनारा लोकोनो देश छे, के लोकोनी मिलन भूमि गणाय छे। अने आवो समुद्र, महामानवनो आवो समुद्र शू सुकाई गयो? मेरा मन कहता है ऐसा हो नहीं सकता, के मारू मन कहे छे कि आवू थई शके नहीं। हमारे महान मनीषियों के सपनों का भारत है और रहेगा, के आ भारत देश महान ज्ञानी लोकोना सपनाओनो देश छे अने ते हमेशा रहसे। यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरी और भोले भोले श्रमजीवी पीस रहे हैं और झूठ तथा फरेब का रोजगार करने वाले फल फूल रहे हैं। के ए साची बात छे
કે આ દિવસોની અંદર કઈક એવું વાતાવરણ છે કે ઈમાનદારીથી મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવવા વાળા નિર્હી એટલે કે નિર્દોષ અને ભોળા શ્રમજીવી લોકો પીસાઈ રહ્યા છે અને જૂઠ ધોખા અને ફરેબથી રોજગાર મેળવવા વાળા પોતે પોતાનો વિકાસ કરી રહ્યા છે. ફલ ફૂલના યાની કે વિકસિત હોના. ઈમાનદાર કો મૂર્ખતા કા પર્યાય સમજા જાને લગા હૈ. સચ્ચાઈ કેવલ ભીરુ ઓર બેબસ લોગો કે હિસ્સે પડી હૈ. કે ઈમાનદાર વ્યક્તિને મૂર્ખતા મૂર્ખ માનવામાં આવે છે અને સચ્ચાઈ કેવલ ભીરુ ઓર બેબસ લોગો કે હિસ્સે મેં પડી હૈ. એસી સ્થિતિ મેં જીવન કે મહાન મૂલ્યો કે બારે મેં લોગો કી આસ્થા હી હિલને લગી હૈ. કે આવા સમયની અંદર જીવનની અંદર રહેલા મૂલ્યોમાં રહેલો વિશ્વાસ ડગમગવા લાગ્યો છે. પરંતુ ઉપર ઉપર જો કુછ દિખાઈ દે રહા હૈ વહ બહુત હી હાલ કી મનુષ્ય નિર્મિત નીતિઓ કી ત્રુટિઓ કી દેન હૈ. કે પરંતુ જે અહીંયા ઉપર છલ્લું દેખાઈ રહ્યું છે તે વહ બહુત હી હાલ કી અત્યારની મનુષ્ય નિર્મિત એટલે કે મનુષ્ય દ્વારા બનાવી ગઈ નીતિઓ નિયમો અને ત્રુટિઓ યાની કે ખામિયા જે તેની ભૂલો છે તેની દેન છે. સદા મનુષ્ય બુદ્ધિ નઈ પરિસ્થિતિઓ કા સામના કરને કે લીએ નયે સામાજિક વિધિ નિષેધો કો બનાતી હૈ. કે મનુષ્ય હંમેશા પોતાની બુદ્ધિ દ્વારા નવી પરિસ્થિતિનો સામનો કરવા માટે નવા સામાજિક નીતિ નિયમો બનાવે છે. ઉનકે ઠીક સાબિત ન હોને પર ઉન્હે બદલતી હૈ. કે મનુષ્ય પોતે પરિસ્થિતિને સામનો કરવા માટે સામાજિક નીતિ નિયમો બનાવે છે અને જો તે યોગ્ય સાબિત ન થાય તો તે તેને બદલી પણ નાખે છે. નિયમ કાનૂન સબકે લીએ બનાએ જાતે હૈ. કે નીતિ નિયમો બધાના માટે બનાવવામાં આવે છે પર સબકે લીએ કભી કભી એક હી નિયમ સુખકર નહીં હોતે. પરંતુ ક્યારેક એક જ નિયમ બધા માટે સુખદાયી હોતો નથી. સામાજિક કાયદે કાનૂન કભી યુગ યુગ સે પરીક્ષિત આદર્શો સે ટકરાતે હૈ. કે સામાજિક નીતિ નિયમો જે છે તે યુગ યુગ થી આવી રહેલા આદર્શોની સામે ટકરાય છે. ઇસસે ઉપરી સત આલોડિત ભી હોતી હૈ. પહેલે ભી હુઆ હૈ આગે ભી હોગા. ઉસે દેખકર હતાશ હો જાના ઠીક નહીં હૈ. નવા જમાનાની સ્થિતિ પણ કઈક આવી જ છે. લોકો યુગ યુગના આદર્શોને ભૂલી જાય છે અને આદર્શો નીતિ નિયમોને ટકરાય છે અને લોક ઉસમે રહેને કે લીએ વો પ્રયત્ન કરતે હૈ કે પહેલે ભી હુઆ યે સબ પહેલે ભી હુઆ થા ઓર આગે ભી હોગા. કે આ બધું પહેલા પણ થયેલું છે અને આગળ પણ થવાનું જ છે. તેને જોઈને હતાશ થવું જોઈએ નહીં. તે યોગ્ય છે નહીં. ભારતવર્ષને કભી ભી ભૌતિક વસ્તુઓ કે સંગ્રહ કો બહુત અધિક મહત્વ નહીં દિયા હૈ. કે ભારત દેશે ભૌતિક વસ્તુઓના સંગ્રહને વધારે મહત્વ આપેલ નથી. ઉસકી દ્રષ્ટિ સે મનુષ્ય કે ભીતર જો મહાન આંતરિક તત્વ સ્થિર ભાવ સે બેઠા હુઆ હૈ વહી ચરમ ઓર પરમ હૈ. કે ભારતવર્ષની દ્રષ્ટિથી મનુષ્યની અંદર ભીતર જે મહાન આંતરિક એટલે કે ભીતરી ઓર સ્થિર એટલે અચલ ભાવ સે જે વિચાર બેઠેલા છે વો ચરમ ઓર પરમ હૈ. કે તે યોગ્ય છે. લોભ મોહ કામ ક્રોધ
आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते हैं कि व्यक्ति में रहेला लोभ मोह काम अने क्रोध ए मनुष्य नी अंदर स्वाभाविक रीते हाजर ज रहेला होय छे, पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकुष्ट आचरण है। अहीं लेखक कहे छे के काम क्रोध लोभ मोह जैसे विकारों को प्रधान शक्ति मान लेना मानी लेवू अने पोताना मन तथा बुद्धि ने तेना इशाराओ पर छोड़ी देवा ते खूबज नीच आचरण छे। भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना, उन्हें सदा संयम के बंधन से बांधकर रखने का प्रयत्न किया है कि भारत देश नी अंदर तेने महत्व आपेलू नथी, हमेशा तेने मनमा दबावीने बंधनमा बांधीने राखेवानो प्रयत्न करे छे। संयम यानी कि मन को काबू में रखना के मन ने काबू में राखीने अने काम क्रोध लोभ मोह ने मनमा बांधीने तेने बांधवानो प्रयत्न कर्यो छे, परंतु भूख की उपेक्षा नहीं की जा सकती, बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती, गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जा सकती है। अहियां लेखक कहे छे के आपणे आपणा विकारों ने हमेशा संयम मा राखी बंधन मा राखी ने बांधवानो प्रयत्न करिए छीए, परंतु जेवी रीते भूख लागी होय तो तेने भोजन थी दूर राखी शकातू नथी, बीमार व्यक्ति ने दवा थी दूर राखी शकातू नथी, अने गुमराह एटले के रस्तो भूलनार ने तेना रस्ता उपर लई जवाथी कोई रोकी शकतू नथी, तेवी ज रीते आपड़ा विकारो क्यांक ने क्यांक आवी जाय छे। हुआ यह की इस देश के कोटी कोटी दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए गए हैं जो कृषि उद्योग वाणिज्य शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित है, परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता, प्रायः वे ही लक्ष्य को भूल जाते और अपनी ही सुख सुविधा की ओर ज्यादा ध्यान देने लगते हैं। इस पैराग्राफ में लेखक कहना चाहते हैं कि हमारे देश के कायदे कानून गरीब दरिद्र जनों के लिए भी बनाए गए हैं, उनकी हीन अवस्था को दूर करने के लिए हमारे कृषि उद्योग व्यापार शिक्षा और स्वास्थ्य की स्थिति को उन्नत और अच्छी सोच अच्छी तरह से बनाने के लक्ष्य प्रेरित हुए हैं, परंतु जिन लोगों को इन कार्यों में लगना है वो उनका मन हर समय पवित्र नहीं होता, कि जो लोग ये अच्छे कार्य में लगे हुए हैं उनका मन पवित्र होता नहीं है, वे अपने लक्ष्य को भूल जाते हैं और अपनी सुख सुविधा की ओर ज्यादा ध्यान देने लगते हैं। व्यक्ति चित सब समय आदर्शों द्वारा चलित नहीं होता, व्यक्ति का मन हर समय आदर्शों द्वारा चलता नहीं है, जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए उतनी ही मात्रा में लोभ मोह जैसे विकार भी विस्तृत होते हैं, कि जितला मोटा लक्ष्य ऊपर मनुष्यनी उन्नतिना विधान ऊपर आजे लक्ष्य बनावामां आव्या हता तेटली ज मात्रामां तेनी अंदर लोभ अने मोह रूपी विकार पण विस्तृत पामे छे। लक्ष्य की बात भूल गई
आदर्शों को मजाक का विषय बनाया गया और संयम को दकियानुसी मान लिया गया कि लक्षणी बात तो भुलाई ज गई, लक्षणी बात तो भुलाई ज गई, आदर्शों ने एक मजाकनो विषय बनावामा आव्यो और संयम को दकियानुसी मान लिया। दकियानुसी यानी कि पुराने ख्याल वाला, कि संयम मन में काबू रख कर उसको पुराने ख्याल वाला मान लिया गया। परिणाम जो होना था वह हो रहा है, के परिणाम जे मळवानुं हतुं ते मळी रह्युं छे। यह कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा है कि आ परिणाम ए थोड़ा घना लोकोना लोभ नो कारण छे, परंतु इससे भारतवर्ष के पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगे हैं कि थोड़ा लोको पोताना लोभ अने मोह रूपी विकार अहीं लावे छे, परंतु तेना कारणे भारत देशनी अंदर रहेला पुराना एटले के जूना आदर्शोने वधारे स्पष्ट महान अने उपयोगी जोवा मळे छे, के लोको तेना आधारे पोताना आदर्शोने सारी रीते स्पष्ट रीते उपयोगी बनावे ते रीते तेओ तेने जोवे छे। विद्यार्थी मित्रों, અહીંયા સીધુંનો અભ્યાસ આપણે આજ રોજ કરીશું, આગળનો પાઠ નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું।